મિત્રો, આ કન્ડક્ટરની પરીક્ષામાં અગાઉ પૂછાયેલી એક શ્રેણી છે. તમે જરા ધ્યાનપૂર્વક જોશો તો તમને સમજાઈ જ જશે. શું કામ કે જો એસી પછી 10 છે, પછી 70 છે, પછી 15 છે, પછી 60 છે, એટલે તમને આ તો સમજાઈ જાય કે એસી અને આપણે મિનિટ ઠેકાવણી કરી, એસી પછી 70 પછી 60 પછી અહીંયા કંઈક કીધું તો તમે તરત કહી દીધું કે શું આવતું હોય 50. પણ એણે શું પૂછ્યું છે અહીંયા? તો 10 તો 15 તો હવે કોણ હોય? તમે તરત કહેશો કે 20 જ હોય. તો વાત સાચી જ છે, જવાબ સાચો જ છે, 20 જ આવે. તો મિત્રો આ કેટલું સહેલું છે કે આમ જુઓ અને સીધો જવાબ. તો એ સહેલું એટલે લાગે છે કે તમે પ્રેક્ટિસ ખૂબ કરી છે. મિત્રો આ પ્રેક્ટિસ જ તમને આગળ લઈ જશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ સમની અંદર લોહીના સંબંધ આધારિત આવો પ્રશ્ન આ બધી જગ્યાએ પૂછાય છે મિત્રો. અને આમાં તો આપણે એકદમ સ્માર્ટ વર્ક કર્યું છે કે બધાને આવડી જાય હેને. યાદ છે ને બધી મેં તમને જે વાત કરી હતી, ચલો કોઈ નવા હોય તેમના માટે કે ચલો છોકરો હશે તો આપણે આવી રીતના, પુરુષ હશે તો આ રીતે કરશું, સ્ત્રી હશે તો રાઉન્ડ કરશું, પછી ઉપલી પેઢી હશે તો આપણે ઉપર જાશું, નીચલી પેઢી હશે તો નીચે જાશું, જો એ ભાઈ બહેન હશે તો એક લીટી, જો પતિ પત્ની હશે તો ડબલ લીટી. બસ કામ પૂરું. હવે તમને લોહીના સંબંધના તમામે તમામ સમા આવડશે. બસ આટલી જ વાત કરવાની હતી. જેમ કે આપણે સ્ટાર્ટ કરીએ કે અહીંયા એક છોકરીએ, ચાલો છોકરી બરાબર રાઉન્ડ, એક છોકરીએ તેના કાકા, ચાલો કાકા એટલે તરત શું કરશો? આ પિતા બરાબર, અને કાકા એટલે એના બ્રધર. જો બ્રધર એટલે આપણે એક નાનું કરો એટલે ખબર પડે કે એમના ભાઈ છે, પણ આથી મોટાથી નથી, આ નાના છે બરાબર, એટલે કાકા. કાકાના પિતા, ચાલો પછી પાછા પિતા એટલે ઉપર પેઢીમાં જશું, આ પિતા બરાબર. પિતાના દીકરીના, ચાલો આને દીકરી, ચાલો દીકરી એટલે આમ થાય, દીકરીના પુત્ર, ચલો અપુત્ર તરીકે એક છોકરો બરાબર. આ છોકરો ની શરૂઆત કરી એટલે અહીંથી આપણે શરૂઆત કરી, તો છોકરો છોકરીની શું થાય? મિત્રો આખા ફેમિલીને તમે ઓળખો છો બરાબર. જોજે આને બે દીકરા છે એક દીકરી છે, એટલે આ પણ ભાઈ બહેન થઈ ગયા. તો બે ભાઈ એક બહેન છે, એને કા દીકરો છે, એમના પપ્પા છે બરાબર, અને આ જે વાત કરે છે આ છોકરી છે, પતી ગયું. તમે તરત કહેશો કે આના શું થાય, આ છોકરીને શું થાય? તો કે આ ફઈ થાય. આ ફઈનો દીકરો, ફઈના દીકરાને શું કહેવામાં આવે છે? યસ ભાઈ, અથવા તો પિતરાય ભાઈ એવું હોય તો પણ ચાલે, પણ સિમ્પલ. તો આમાં ક્યાંય ગડબડ નહીં થાય, માત્ર 2 સેકન્ડની અંદર તમે ફટાફટ કામ કરી શકશો. પણ મિત્રો આ જરા આકૃતિ દોરવામાં સમજીને દોરવી. તો હવે તમે આ આખા ફેમિલીમાં ગમે તે પૂછી શકે છે, એમ પૂછી શકાય કે આના આ છોકરાના દાદા આને શું થાય? તો એને દાદા જ થવાના છે. ઇઝ ઇટ ઓકે? આ બીજું પણ પૂછી શકાય કે છોકરાના મમ્મી, છોકરાના મમ્મી આ છોકરીને શું થાય? તમે તરત કહેશો કે પપ્પાની બેન એટલે ફઈ. એટલે ગમે તે પૂછે કંઈ ટેન્શન નથી, કારણ કે આખા ફેમિલીને તમે ઓળખતા હો પછી કોઈ સવાલ નથી, માત્ર આટલી ઝડપથી તમે કરી શકશો. તો ઘણા લોકો શું કરે, પોતે એવું વિચારી લે પોતાના માટે, પણ ઘણી વખત એવું થાય કે એને ફઈબા ન હોય તો તરતથી ગોટે ચડી જાય. તો આવી વાત છે. તો આપણા પાસે હવે એકદમ એનડીસીનું કામ જે છે કે તમને એકદમ સ્માર્ટ વર્ક કરાવો. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તો મિત્રો ઘણા બધા સમ્સ મેં અગાઉ પણ મૂકેલા છે, હજી મૂકતો જ જવાનો છે, બસ તમે જોતા જ રહ્યો, જોતા જ રહ્યો, જોતા જ રહ્યો, અને માર્ક્સ મેળવતા જ રહ્યો, મેરિટમાં આગળ વધતા જ રહ્યો, અને નોકરી એક પછી એક આગળ આગળ મેળવતા રહ્યો. જો ઘણા બધા વિદ્યાર્થીઓ નાની નાની નોકરી લઈ લીધી છે અને તલાટી બની ગયા છે, પણ હવે આપણી પાસે જીપીએસસી માટે પણ તૈયારી કરી રહ્યા છે. તો ધેટ્સ ગુડ, આગળ 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 જવું જ છે. તો મિત્રો આ તો સમય છે, આ તો તમારી ઉંમર છે કે અત્યારે જ કામ કરી લ્યો, આખી જિંદગી આનંદ કરો. તો મિત્રો બસ નવા નવા સમ સાથે મળતા રહેશું, તમે પણ બધાને જોડતા રહેજો. મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.